સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા પશુધન સંવર્ધન માટેની સેવા શરૂ કરવામાં આવી છે. દેશના અનેક રાજ્યોમાં કાર્યરત બાયપ્સ નામની એનજીઓ સાથે ટ્રસ્ટ દ્વારા સંકલન કરી ગીર ગાયના સંવર્ધન માટેના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ગીરની ગાયની સારી ઓલાદોના પશુઓનો વ્યાપ વધે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસ તીર્થની આજુબાજુના 11 ગામડાઓની ગાય દત્તક લઈ પશુધન માટે ફોન ઓન કોલ્સ નામની સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા શરૂ થતા બીમાર પશુઓની નિષ્ણાંત તબીબો દ્વારા સારવાર કરવામાં આવશે, જેનો સંપૂર્ણ ખર્ચ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉઠાવવામાં આવશે. બાયપ સંસ્થા એ ગ્રામ વિકાસમાં વર્ષોથી કામ કરે છે. એની સ્થાપના મણિભાઈ દેસાઈએ કરેલી અને શરૂઆત ઉર્લી કાંચનથી કરેલી. અત્યારે 16-17 રાજ્યોમાં કામ કરે છે. ખાસ કરીને એની મુખ્ય પ્રવૃત્તિઓ છે એ પશુ સંવર્ધન અને પશુપાલન ઉપર બહુ મોટું કામ કર્યું. અને સોમનાથ ટ્રસ્ટમાં 3 જણની ટેકનિકલ ટીમ મૂકી છે. પ્રોગ્રામ મેનેજર છે, વેટરનરી ઓફિસર છે અને ગૌશાળા સુપરવાઇઝર, અને અહીંનો જે લોકલ સ્ટાફ છે એની સાથે રહીને આ ગૌશાળાને એક મોડેલ બનાવી શકીએ તો એમાં જે ગેપ હતી એ કઈ રીતે આપણે પૂરી શકીએ અને ટેકનિકલી વધારે સારું સાઉન્ડ કરી શકીએ, અને આ ગૌશાળા એક મોડેલ બને, ગીર ગાયનું એક જોવાલાયક સ્થળ બને, એ દિશામાં અમે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ધીરે ધીરે એ દિશામાં આગળ વધી રહ્યા છે. જો આપણે હવે આ કામગીરી શરૂ કરી છે ટેકનોલોજીને લઈને, તો અત્યાર સુધી જે આપણે કન્વેન્શનલ સિમેન્ટ જે કહેતા હતા કે એમાં આપણે બીજ મૂકીએ સારી જાતના સાંડનું તો એમાં વાછરીને વાછરડો આવી શકે, હવે અત્યારે બાયપ સંસ્થા પાસે જે સિમેન્ટ બનેલું છે એને સેક શોર્ટેજ સિમેન્ટ કહે છે, એના દ્વારા આપણે 22 ગાયોમાં આપણે એના બીજદાન કરી દીધા છે. એમાંથી હમણાં જે તપાસમાં આવેલી હતી 9 ગાયો એને આપણે તપાસ કરી 2.5 મહિના પછી, તો એમાંથી અત્યારે આપણી 8 ગાયો ગાભણ નીકળી. એટલે રિઝલ્ટની દ્રષ્ટિએ જોઈએ તો બી કદાચ હું માનું છું આખા ગુજરાતનું જોઈએ તો 35-40% છે, અને એની સામે આપણી ગૌશાળામાં આપણને 87.5% સુધીનું રિઝલ્ટ ગાભણ ટકાવારીમાં મળ્યું છે. એ પણ આપણી એક ગૌરવ લેવા જેવી બાબત છે. તો આ ગૌશાળામાં પશુના રખરખાવ, બાંધકામ, હવા ઉજાસ, પીવાના પાણીની વ્યવસ્થા, પછી એને ચારાની વ્યવસ્થા, ખાનદાનની વ્યવસ્થા, આ બધી બાબતોમાં પૂરતું ધ્યાન આપવામાં આવે છે. અને બીજું છે, પશુને પીવાનું પાણી એ બહુ મહત્ત્વની બાબત છે, તો એના માટે પણ એવી સિસ્ટમ બનાવવામાં આવી છે અને એવા બાઉલ મૂકવામાં આવ્યા કે પશુને જ્યારે ઈચ્છા થાય ત્યારે એ પાણી પી શકે, અને ઘણા બધા એના ઉપર સંશોધનો બી થયા છે કે પશુને એની જરૂરિયાત મુજબ જો એને પીવાનું પાણી મળી રહે તો 10% દૂધ ઉત્પાદન વધારે થાય, અને એને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા શુદ્ધ પીવાનું પાણી પશુને ઈચ્છા થાય ત્યારે પી શકે. ખાસ કરીને એ લોકોને રાત્રે પાણીની વધારે જરૂર હોય છે તો એ પણ પી શકે, અને પાણીનો બગાડ ના થાય, શેડ પણ એકદમ ચોખ્ખો રહે, હવા ઉજાસની બાબતમાં પણ ચોખ્ખો રહે. એ આપણે ભવિષ્યના એ દિશા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ કે આપણી આ ગૌશાળા છે એક મોડેલ બને અને અહીંયા ગીર ગાયનું સારી જાતના પશુઓ તૈયાર થાય અને જે વાછડાઓ તૈયાર થશે એ વાછડાઓ તૈયાર થઈને આપણે સારી જાતના તૈયાર કરી અને આજુબાજુના ગામોમાં અને સારી ગૌશાળાઓમાં પણ સંવર્ધન માટે આપણે આપવાના છે. સોમનાથ ટ્રસ્ટ સાથે રહીને આપણે આજુબાજુના 11 ગામો દત્તક લીધા છે. એ ગામોમાં અત્યારે લોકો ગીર ગાય વિશે વધારે જાણકારી મેળવે, ગીર ગાય અપનાવતા થાય, એના સંવર્ધનમાં કાળજી રાખે, અને ખાસ કરીને જે એમની અત્યારે હાલ જરૂરત છે કે એમને ઘરે બેઠા સારવાર મળી રહે, તો બીમાર પશુઓ માટે એમને સારી સારવાર મળી રહે એટલે સોમનાથ ટ્રસ્ટમાં એક વેટરનરી ઓફિસર રાખ્યા છે. એ અહીંથી કોલ આવે બાય ફોનથી અને ત્યાં એમના ઘરે જઈને સારવાર આપે છે. ટ્રસ્ટ દ્વારા એક ગીર ગાયની ગૌશાળા પણ ચલાવવામાં આવે છે, અને ખાસ કરીને ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી તથા ટ્રસ્ટીશ્રીઓનો એક એવો અભિગમ છે કે આસપાસના ખેડૂતો પણ આ ગીર ગાય નું પાલન એમાં વધે, ગૌ સંવર્ધન વધે તેવા ખાસ હેતુથી આ ગૌશાળા શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ગૌશાળામાં હાલ બાયપ્સ સાથે ટ્રસ્ટે ટાઈપ કરી અને વિવિધ સેવાઓ શરૂ કરી છે, જેમાં આસપાસના 11 જેટલા ગામડાઓમાં ડૉક્ટર ઓન કોલ એટલે માત્ર 100 રૂપિયાના ટોકન ચાર્જથી કોઈ પણ ફોન કરી અને પોતાના પશુધન માટે એની સારવાર માટે ડૉક્ટરની સેવા મેળવી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અત્યારે ટ્રસ્ટ જોડે 82 જેટલા ગીર વંશ છે, જેમાં
ગાયો વાછડા વાછડીઓ ટ્રસ્ટ દ્વારા જે ગીર ગાયના ઉત્તમ વાછડા પણ તૈયાર કરવામાં આવ્યા છે અને એ પણ સારી જે ગૌશાળા છે એની માગણી હોય તો એને વિનામૂલ્યે આપવામાં આવે છે. ખાસ કરીને લોકોમાં વધુ આ વિશે જાગૃતતા આવે, આસપાસના ખેડૂતોને એનો લાભ મળે એ માટે આ અંગેના ગૌ સંવર્ધનના કેમ્પ કરવાનું પણ આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર છે. ડૉક્ટર ઓન કોલ સુવિધા જે પશુઓ માટે શરૂ કરવામાં આવી છે આસપાસના 11 ગામોમાં માત્ર 100 રૂપિયા ટોકન ચાર્જ લઈ અને બાકીની દવા વગેરે પણ ફ્રીમાં આપવામાં આવે છે. ખેડૂતે માત્ર 100 રૂપિયા ટોકન ચાર્જ જ આ ડૉક્ટરને ચૂકવવાનો રહેશે, બાકીની સુવિધા ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે. બાયોપ્સ સંસ્થા છે આ 50 વર્ષથી આ કામગીરી કરે છે અને હાલ સોમનાથ ટ્રસ્ટને પણ એનો લાભ મળશે. ટ્રસ્ટ દ્વારા બાયોપ્સ સાથે ટાઈપ કરી અને આ સુવિધા કરવામાં આવી છે જેથી આસપાસના ખેડૂતોને આનો સારો એવો લાભ મળશે.